હાય ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ દ્વારકા ટૂટે ઓમ થોબાણી અને પહેલાં તો જે દ્વારકાની અંદર જે જે ઓખા મંડળ જે એક હોસ્પિટલ ક્ષેત્રે હંમેશા પછાત રહ્યો છે જ્યારે હાલની પરિસ્થિતિ જે છે કે દ્વારકાની અંદર એન્ટીજન જે કીટ છે તે છે જ નહીં ખાસ જ્યારે કોરોનાના દર્દીમાં પણ વધારો થઈ રહ્યો છે જ્યારે બેડ ગોતવા પણ મુશ્કેલ છે ઓક્સિજન ગોતવો પણ મુશ્કેલ છે વેન્ટિલેટર તો મળતા જ નથી આવી પરિસ્થિતિ છે ત્યારે દ્વારકાવાસીઓની જે હાલત થઈ છે કોઈ સાંભળવાળું નથી ત્યારે આપણે દ્વારકા સિવિલ હોસ્પિટલની મુલાકાતે છીએ ખાસ આપણી સાથે દ્વારકા સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ શ્રી ડૉક્ટર ચંદાનાણા સાહેબ છે સાહેબ જે એન્ટિજન કીટ આ જે નથી કરવામાં આવતા એન્ટીજન જે ટેસ્ટ છે એનું કારણ શું છે સાહેબ હવે આજથી એન્ટીજન કિસ્ટ થયેલ છે ખલાસ થયેલ છે પછી અમે હેડ ઓફિસમાં પૂછતા તો ત્યાંથી એવું કહેવામાં આવેલ છે કે ભાઈ હવે આરટીપીસીઆર ટેસ્ટ કરવાના રહેશે અને જ્યારે ઉપલબ્ધ થશે ત્યારે આપવામાં આવશે સાહેબ આરટીપીસીઆરનો રિપોર્ટ તો અડતાલીસથી થી પચાસ કલાકે આવે ને સાઈઠ કલાકે આવે તો તમને કેમ ખબર પડે કે કોરોના છે કે નથી હા એટલે એ પ્રશ્ન તો છે જ કે ભાઈ આરટીપીસીઆરનો રિપોર્ટ તો અડતાલીસ કલાક તો મિનિમમ હવે લાગશે કારણ કે એ રિપોર્ટનું રિઝલ્ટ અમારે જામનગરથી મેળવવાનું હોય છે તો એ અડતાલીસ કલાક સુધી કહી ન શકાય કે આ પેશન્ટને સાદા શરદી ઉધરસ છે કે બીજો કોઈ રોગ છે કે કોવિડ છે એટલે એ તો રહેવાનું જ તકલીફ બે દિવસ સુધી પેશન્ટને કોવિડ છે કે નહીં ડાયગ્નોસિસ નહીં થઈ શકે સાહેબ હાલની જે કોઈનની જે આપણે દ્વારકામાં પણ વોર્ડ છે કોવિનનો ત્યાંની પરિસ્થિતિ શું છે અત્યારે આપણી પાસે કોવિડ કેર હેલ્થ સેન્ટરમાં ચોવીસ પેશન્ટ આજના દિવસે છે અને એમાં ચૌદ છે એ ઓક્સિજન ઉપર છે બાકીના છે એ વિધાઉટ ઓક્સિજન ટ્રીટમેન્ટ ચાલુ છે એમની જ્યારે એક દ્વારકા ટુળીએ પણ એક સરકારને અપીલ કરી રહ્યું છે જે લોકો સાંભળે ખાસ મારી અપીલ છે કે દ્વારકાની અંદર જે એન્ટીજન કીટ નથી મળી રહી જે કોરોનાનું એક જે એન્ટી જે આરટીપીસીઆર ટેસ્ટ કરાવે એનો રિપોર્ટ તો જામનગર જાય છે અને પચાસ કલાકે આવે છે તો એક દ્વારકા ટુડે પણ અપીલ કરી રહ્યું છે કે દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં જે એન્ટીજન કીટ છે એની જલ્દીથી વ્યવસ્થા થાય અને જે એક લોકોને અત્યારે જ્યારે એક સરકારની પણ ફરજ છે કે લોકોને ઉપયોગી બનવું તો અત્યારે જે કામ છે એ સરકાર પણ દ્વારકાની અંદર કરીને બતાવે શું કામ કે દ્વારકા છે એ હોસ્પિટલના ક્ષેત્રમાં હંમેશા પછાત રહ્યું છે દ્વારકાથી એટી કિલોમીટર ખંભાળિયા થાય છે જ્યારે એન્ટિજન કીટ નથી મળતી તો લોકોને કેમ ખબર પડશે પંદર મિનિટમાં કોરોના છે કે નહીં જે એન્ટીજન કીટ છે તેમાં પંદર મિનિટે ખબર પડી જાય છે તો જે જ્યારે આરટીપીસીઆર કરવામાં આવે તો અડતાલીસ કલાક પછી જ્યારે રિઝલ્ટ મળે છે તો જ્યારે તબિયત બગડે છે ડૉક્ટર પણ જે છે એ ખબર નથી પડતી કે કોરોના છે કે નહીં રિપોર્ટ આવે ત્યારે ખબર પડે છે તો મોટામાં મોટો પ્રશ્ન જે દ્વારકાનો ઉદભવ્યો છે દ્વારકા ટૂટેથી ઓમ તોવાની મારી સાથે કેમેરામેન નિલેશ ચાવડા